લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના મહત્વના બંને પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બારડોલી બેઠક માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના મહત્વના બંને પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બારડોલી બેઠક માટે ચૂંટણી પ્રચારની શરૂઆત માંગરોળના ઝંખવાવથી કરવામાં આવી છે. ત્યારે વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના કોંગ્રેસ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ પ્રચારમાં જોડાયા હતા, જ્યારે બારડોલી બેઠકના સંભવિત ઉમેદવારો પણ પ્રચારમાં જોડાયા હતા. બીજી તરફ સંમેલનમાં હાજર રહેલા સંભવિત ઉમેદવાર અને માજી સાંસદ તુષાર ચૌધરી બારડોલી બેઠક પર જીતની આશા વ્યક્ત કરી છે. જો કે મહત્વનું છે કે તુષાર ચૌધરી 2014ની લોકસભાની ચૂંટણી આ જ બેઠક પરથી હારી ચૂક્યા હતા અને વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પણ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા મહુવા તાલુકામાંથી હારી ચૂક્યા છે. ત્યારે હવે પાર્ટી કયા ઉમેદવાર પર પસંદગી ઉતારે છે તે તો જોવું રહ્યું. દેશના યુવા અને ક્રાંતિકારી નેતા રાહુલ ગાંધીએ એક અદ્વિતીય યોજના ન્યાય જાહેર કરી છે, જે યોજના હેઠળ દેશના 5 કરોડ ગરીબ પરિવારોને દરેકના એકાઉન્ટમાં મહિલાના નામે વાર્ષિક 72,000 રૂપિયાની આવક થાય એ પ્રકારે જમા કરવાનું જાહેરાત કરી છે. આ નરેન્દ્ર મોદીજીના 15 લાખ રૂપિયા જેવા જુમલાની વાત નથી. અને મોદીજીએ જે પ્રકારે 3.5 લાખ કરોડ રૂપિયા અમીરોના માફ કર્યા છે, દેવા માફ કર્યા છે, એવી યોજના પણ નથી, પરંતુ દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓએ તૈયાર કરેલી યોજના છે. અને જે યોજના હેઠળ એક જ ઝાટકે જે ગરીબ લોકો છે, 5 કરોડ ગરીબોને મિનિમમ આવક આપીને એનું જીવનધોરણ ઊંચું લઈ આવી, એનું આરોગ્ય અને શિક્ષાનું સ્તર ઊંચું લઈ આવી, એને રોજગારી માટે સક્ષમ બનાવી અને એમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેની વ્યવસ્થા કરી છે. આ યોજના ગરીબી ઉપરનો સૌથી મોટામાં મોટો હુમલો હશે. અને એ ઉપરાંત બીજા જે કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ લઈ આવી રહી છે એ કાર્યક્રમો લોકો સુધી અમે પહોંચાડીશું. મોદીજી અને ભારતીય જનતા પાર્ટીને જે નવટંકી છે ચૂંટણીઓ પર, ક્યારેક ચાયવાલા બનવાનું, ક્યારેક ચોકીદાર બનવાનું, વડાપ્રધાન ક્યારેય નહીં બનવાનું, ચોકીદાર બનવાનું તો માત્ર અમીરોના ચોકીદાર બનવાનું, એને જે ટ્રીક છે અમે જનતાની વચ્ચે જઈને ખુલ્લી કરીશું. આજે અહીંયા ઝંખવાવ ખાતે પણ આ વિસ્તારના કાર્યકરો, બૂથ કાર્યકરો અને આગેવાનોને મળીને અમે લોકોની વચ્ચે પહોંચી જવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે. આજે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગ છે સાંજે દિલ્હીમાં, અને એમાં ગુજરાતની અને દેશના બીજા રાજ્યોની મોટાભાગની બેઠકોની જાહેરાત થશે. એ સાંજે સાંજ સુધીમાં બધાને ખ્યાલ આવી જશે. દેશમાં જે પણ લોકોએ ટિકિટ માગી છે એ બધા લોકસભા લડવા માટે સક્ષમ છે. અમારો મુખ્ય ઉદ્દેશ આ બેઠક ફરી પાછો કોંગ્રેસ કબજો મેળવે એ રહેશે. એટલે લડું ચૂંટણી હું કે બીજા કોઈ અન્ય ઉમેદવાર હશે તોય અમે એટલી જ તાકાતથી લાગીશું, પણ આ વખતે બારડોલી બેઠક કોંગ્રેસ પક્ષના ખાતામાં જશે એવો અમે મક્કમ નિર્ધાર કર્યો છે. મને ટિકિટ મળે તો મને ફાયદો એ થશે કે હું ભૂતકાળમાં આ વિસ્તારનો સંસદ સભ્ય રહ્યો છું, એટલે મને આ વિસ્તારની રગેરગથી હું માહિત છું અને લોકો પણ મને ઓળખે છે, તો મારા માટે પ્રચાર કાર્ય થોડું સરળ રહેશે. સર, જે રીતે ભાજપની મૂવી હોય, મંદિર છે, દાખલે એમની મિટિંગ હોય ત્યારે એકદમ ખુમારી નેતાઓ આગળ આવતા હોય છે, વિશ્વાસ જીતનો આપશું લાગે છે આપને? ગત ચૂંટણીમાં માત્ર શહેરી વિસ્તારમાં એક તરફી ગત ચૂંટણીની વાત કરું છું, એમાં શહેરી વિસ્તાર જે આવે છે બારડોલી લોકસભાનો, એમાં એક તરફી મતદાન થયાને કારણે આ બેઠક ગુમાવી પડી હતી. પણ એ વખતે પણ આદિવાસી જેટલા વિસ્તારો છે એમાં કોંગ્રેસ આગળ જ રહી હતી ભારતીય જનતા પાર્ટી કરતાં, અને આ વખતે પણ માત્ર 11,000નું જ અંતર છે, એટલે 11,000નું અંતર તો આસાનીથી કોંગ્રેસ કાપી શકશે અને આ બેઠક પર કોંગ્રેસ ચોક્કસ જીતશે. મેહુલ ભોકડવાનો રિપોર્ટ, સુરત.